આજે આપણે વાત કરીશું શરદ ઋતુ વિશે, તો જોતા રહો અમારો આખો વિડીયો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શરદ ઋતુમાં શરીર ઉપર તેલ માલિશ કરવી એ બહુ જ ફાયદાકારક છે, અને જો દુબળા પતળા માણસોએ પોતાનું વજન વધારવું હોય તો તેલ માલિશ કરવી તેના માટે ખૂબ જ લાભદાયક ગણાશે. તેલની માલિશ વોકિંગ, વ્યાયામ કર્યા પછી જ કરવી, તેમ કરવાથી તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ ઋતુમાં વ્યાયામ ખાસ ઉપયોગી બનશે. રોજ જોગિંગ કરવી, રોજ દોડવું, વ્યાયામો કરવા, આસનો કરવા વગેરે આ ઋતુમાં કરવાથી તમને વધારે ફાયદો થશે અને તમારું શરીર ચુસ્ત બનશે. આ ઋતુમાં તેલની માલિશ કર્યા બાદ તમારે એક ચોખ્ખા પાણીથી નાહવું શરીર માટે ખૂબ જ લાભદાયક બની રહેશે. આ ઋતુમાં સવારે દ્રાક્ષનું પાણી પ્રાતઃકાળે લેવાથી તમારા શરીર માટે ખૂબ જ લાભદાયી રહેશે. આ ઋતુમાં વહેલી સવારે એક ગ્લાસ પાણીમાં અડધો લીંબુનો રસ અને 2 થી 3 ચમચી મધ મેળવી પીવાથી પિત્ત શાંત થાય છે અને તેમજ તમારું સમગ્ર પાચનતંત્ર ઉત્તેજિત થાય છે, તેથી તમને સરસ ભૂખ લાગશે. ખાસ કરીને આ ઋતુમાં લીલા શાકભાજીઓ, ફળો લેવા ખૂબ જ હિતાવત છે, જેમ કે સફરજન, સીતાફળ, જામફળ, દાડમ, ગાજર, મૂળા વગેરે લેવા તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શરદ ઋતુમાં ગાજરના ઉપયોગથી ચામડીના રોગમાં પણ ખૂબ જ ફાયદો રહેશે. ગાજરના ઉપયોગથી તમે તમારા આંખના નંબર પણ દૂર કરી શકો છો. આ શરદ ઋતુમાં બને તેટલું વહેલું ઉઠવું, વહેલું ઉઠી આસનો કરવા અને જમવામાં લીલા શાકભાજીઓ લેવા, ફ્રૂટ સારા લેવા અને તમારું સ્વાસ્થ્ય સારું રહે તે માટે વહેલું સૂઈ જવું. આ હતા અમારા શરદ ઋતુ માટેના ઘરેલુ ઉપાયો. જો તમે આ ઘરેલુ ઉપાયો કરશો તો તમે નિરોગી અને હેલ્ધી જીવન જીવી શકશો. આવા અનેક ઘરેલુ આયુર્વેદના સરળ ઉપચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયોના પ્રયોગો તમને ઉપયોગી લાગતા હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો. તમે સહુ તંદુરસ્ત અને નિરોગી જીવન જીવો તેવી પ્રભુને પ્રાર્થના સાથે નમસ્કાર.